પ્રસર્યા પાણી ને પૂર, ચલો મલેરિયા થી રહીએ દૂર। પૂરના પાણી થી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો। જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો। ઘરની આસપાસ પાણી જમા થવા ના દો। અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો। બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું સુનિલ માકડ। આજના બુલેટિનના અન્ય સમાચારો નિહાળીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો ઉપર। ભુજના પોલીસ પથ્થરમારા કેસના આરોપીએ એસિડ પી લીધા બાદ સ્ટારબાર દરમિયાન મોત। કચ્છ કોલિંગ અંગ્રેજી સાપ્તાહિકના પહેલા અંકમાં ધડાકો। અબડાસા લખપતમાં પાણી પુરવઠા બોર્ડે 300 કરોડના કૌભાંડ સાથે મુખ્યમંત્રીને બનાવ્યા મૂરખ। અને વિકલાંગ બાળકોને શિક્ષણ આપી સ્વનિર્ભર બનાવતી ધન્વંતરી સ્કૂલને નિવૃત્ત શિક્ષિકા અસુબેન ગડાએ આપ્યું આર્થિક અનુદાન। રિયલ મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ ફોર્મ સેન્ટર હવે આપના ઘર, ઓફિસ, બંગલા, કોર્પોરેટ હાઉસ માટે ખરીદો। બ્રાન્ડેડ કંપનીઓના પડદા, કાર્પેટ, ટેપેસ્ટ્રી, વોલપેપર, મેટ્રેસ, બ્લાઇન્ડ, બેડશીટ, ગાદલા, પિલો, કુશન। ફોર્મ સેન્ટર મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ માંથી જાણીતી બ્રાન્ડેડ કંપનીઓની શ્રેષ્ઠ પ્રોડક્ટ પ્રથમ જ પાર રિફ્રેશ કંપની ઓક્સિફેસ ટેકનોલોજી યુક્ત હવાની હેરફેર ધરાવતી મેટ્રેસીસ, પીઠ અને કમર માટે આરામદાયક બેક સપોર્ટ ધરાવતી મેટ્રેસીસ, વેલ્સ કંપનીની કલરફુલ લુક ધરાવતી ડિઝાઇનર બેડશીટ, ઇન્ટિરિયર ને આકર્ષક બનાવતા માર્બલ કંપનીના રોલર બ્લાઇન્ડના વર્ટિકલ બ્લાઇન્ડ, બાંબુ બ્લાઇન્ડ, કર્ટેન રોડ ટ્રેક, ડી ડેકોર બ્રાન્ડના ડિઝાઇનર કર્ટેન, દરેક સાઇઝના પડદાની વિશાળ શ્રેણી। હોમ સેન્ટર ઝોનલ ડિસ્ટ્રીબ્યુટર રિફ્રેશ ડીલર સ્પ્રિંગ બેલ કુર્લોન સેન્ચુરી એ રિયલ મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ। હોમ સેન્ટર શોપ નંબર 1 અંબે આશીષ કોમ્પ્લેક્સ ન્યૂ સ્ટેશન રોડ ભુજ। ફોન નંબર 0 28 32 251 159, મોબાઈલ નંબર 22 ચંદન 9409192591, જીતેન્દ્ર ચંદન 9426789267। હોમ સેન્ટર એ રિયલ મલ્ટી બ્રાન્ડેડ શો। હવે જોઈએ સમાચારો વિગતવાર, શરૂઆત કરીએ માનવીય સંવેદનાના સમાચારથી। જોઈશું વિકલાંગ બાળકોની મદદ માટે એક નિવૃત્ત શિક્ષિકાએ લંબાવ્યો સહાનુભૂતિનો હાથ। ભુજના જાણીતા તબીબ ડોક્ટર શાંતુબેન પટેલે સ્થાપેલી વિકલાંગ બાળકોની શાળા ધન્વંતરી સ્કૂલ ડોક્ટર શાંતુબેનના નિધન બાદ પણ સુચારુ રીતે ચાલી રહી છે। અહીં વિકલાંગ બાળકોને નિયમિત રીતે કસરત દ્વારા સ્વનિર્ભર બનાવાય છે। કચ્છભરમાંથી પોતાના વિકલાંગ સંતાનો માટે વાલીઓ ધન્વંતરી સ્કૂલમાં આવે છે। મૂળ મુંબઈના અને હાલે ભુજમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા આસુબેન ગડાએ કવિઓ સખીવૃંદના પ્રીતિબેન ગાલા સાથે ધન્વંતરી સ્કૂલની મુલાકાત લીધી હતી। અહીં ધન્વંતરી સ્કૂલમાં બાળકોને શિક્ષણ પણ અપાય છે। બૈરા, મૂંગા અને મંદબુદ્ધિના બાળકોને અહીં શિક્ષિકાઓ ખૂબ જ સંવેદનાપૂર્ણ રીતે ભણાવે છે। ધન્વંતરી સ્કૂલમાં 150થી વધુ વિકલાંગ બાળકો અલગ અલગ ધોરણોમાં શિક્ષણ લે છે। ધન્વંતરી સ્કૂલ દ્વારા થતી વિકલાંગ બાળકોની માવજતભરી સેવા અને અહીં અપાતું શિક્ષણ કાર્ય શિક્ષિકા આશુબેન ગડાને સ્પર્શી ગયું હતું અને તેમણે પોતાની બચતમાંથી સંસ્થાને 25,000 રૂપિયાનું અનુદાન આપી ગદગદિત સુરે લાગણી વ્યક્ત કરી હતી। સ્કૂલમાં આવી છું અને એટલો આનંદ થયો કે આપણા બાળકોનું આપણે એટલું બધું ધ્યાન રાખીએ પણ આવા બાળકોનું આપણે કંઈ ધ્યાન સમય રાખતું જ નથી એવું લાગ્યું મને તો। તો આપણે બધા ક્યાં બી જે દાન આપો તો અહીં દાન વધારે આપો જેથી બાળકોનો વિકાસ થાય અને બાળકો પ્રગતિના પંથે જાય ને સમાજને સમાજ જાગૃત અવસ્થામાં જાય રહી શકે એમ કે ભણાવવાના જે શિક્ષકો છે એ તો એટલા મનથી ભણાવે છે કે મને થયું કે હું તો આ હેડમાસ્ટર ત્યારે બી આવું ક્યારે નહોતું ભણાવ્યું એટલે મને થયું કે બાળકોની માટે કેટલો પ્રેમ બતાવે છે, બધા રૂમ ક્લાસમાં બી બાળકો માટે મહેનત કરે છે
અને બાળકો પાસે હેન્ડીક્રાફ્ટની બી ચીજો બનાવે છે, એ મને જોઈને બહુ આનંદ થયો. હું તો એ ખરીદવાની બી કહું છું, લોકો બી ખરીદી કરીને એમાં બાળકોને પૈસા આવી રીતે કરવા માટે, ભેગા કરવા માટે તક આપે. ધન્વંતરી સ્કૂલમાં વિકલાંગ બાળકોની સવારથી સાંજ સુધીની શાળા ચલાવાય છે. અહીં બાળકોને પૌષ્ટિક નાસ્તો અપાય છે, ઘરથી શાળા સુધીની બસ સેવા પણ પૂરી પડાય છે. શિક્ષણ દ્વારા વિકલાંગ બાળકોને સ્વનિર્ભર બનાવવાની સાથે સાથે તેમને આર્થિક પગભર બનાવવા વોકેશનલ ટ્રેનિંગ પણ અપાય છે. આ અંગે વધુ માહિતી આપતા ધન્વંતરી સ્કૂલના ડિમ્પલબેન શાહ. અત્યારે 150 બાળકો અમારી સ્કૂલમાં આવે છે. એમાં હિયરિંગ ઇમ્પેર્ડ બાળકો, જે સાંભળી નથી શકતા, શ્રવણમંદ બાળકો છે, એ બાળકો છે, મેન્ટલી ચેલેન્જ બાળકો છે જેમને બુદ્ધિઆંક ઓછો હોય, અને અમુક બાળકો એવા છે જે ઓટિસ્ટિક છે, એ બાળકોને પણ અમે અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ. સાથે સાથે સરેબલ પાલસીના બાળકો છે, એમને ટ્રેનિંગ આપીએ છીએ. એટલે ટોટલ 150 બાળકો અત્યારે અહીંયા સ્કૂલમાં છે, અને એને બાળકની રિક્વાયર પ્રમાણે અમે એમને થેરાપી આપીએ છીએ. જેમ કે બાળકને સ્પીચ થેરાપીની જરૂરત હોય તો એમને સ્પીચ થેરાપી, ઓડિટરી ટ્રેનિંગ, મેન્ટલી ચેલેન્જ બાળકો છે તો એને એડીએલની ટ્રેનિંગ આપીએ છીએ. કેમ કે મેઇન બેઝિક મેન્ટલી ચેલેન્જ બાળકો માટે એ હોય છે. અને સાથે સાથે બાળક જ્યારે મોટું થતું જાય તો એની જવાબદારી પણ વધતી જાય છે. પેરેન્ટ્સને પણ એક ચિંતા રહેતી હોય છે કે હવે ભવિષ્યમાં અમારા બાળકનું શું, તો એના માટે અમે પ્રી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અત્યારે શરૂ કર્યું છે, અને એમાં બાળકોને ટ્રેનિંગ આપીએ છીએ. શાંતુબેન નથી, એ વાત તમારી બરાબર છે, અને એની કમી છે એ અમને કાયમ માટે રહેશે. પણ અમે માનીએ છીએ કે એમના આશીર્વાદ છે એ સતત અમારી સાથે રહે છે, અને એને કારણે જે કામ એમણે અધૂરું મૂક્યું છે એ કામ અમે કન્ટિન્યુ વધારે ને વધારે સારી રીતે કરી શકીએ એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને હું માનું છું ત્યાં સુધી અમને જે દાતાઓ પહેલાંથી મળેલા હતા એમનો સપોર્ટ અત્યારે પણ કન્ટિન્યુ છે. કેમ કે જોયું છે કે સ્કૂલ અત્યારે સારી રીતે, જેમ શાંતુબેન કહીને ગયા હતા એ રીતે જ ચાલુ છે, અને ભવિષ્યમાં પણ એ રીતે જ ચાલુ રહેશે. એટલે દાતાઓને મારી નમ્ર વિનંતી છે કે એ લોકો પોતાનો સહયોગ અમને કન્ટિન્યુ આપતા રહેશે. અને હા, ધાર્મિક મહિનાની ઉજવણી દરમિયાન કે પછી પોતાના સ્વજનોની પુણ્ય સ્મૃતિમાં દાન આપવા ઈચ્છનારાઓ નિવૃત્ત શિક્ષિકા આશુબેન ગડાની જેમ દાન આપીને મદદરૂપ બની શકે છે. આ વિકલાંગ બાળકોની સેવાએ પ્રભુ સેવા જેટલી જ પુણ્યશાળી છે. મોમ સ્કૂલ, એક્સેલન્સ ઇન એજ્યુકેશન સિન્સ 1980. નાવ યોર્સ બેસ્ટ મોમ સ્કૂલ ઇઝ સ્ટીલ 8th સ્ટાન્ડર્ડ. એડમિશન ઓપન ફોર પ્લે ગ્રુપ, નર્સરી, લોઅર કેજી એન્ડ અપર કેજી. At MOMS, we believe in creating minds. We deliver champions to the society. At MOMS, we prepare students not only for the education but for the life. At MOMS, learning is always joyful and purposeful. At MOMS, we use high technology to make studies interesting and much easier. At MOMS, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At MOMS, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. MOMS School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with MOMS. Now MOMS School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. MOMS School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. હવે ભુજ હાટના હસ્તકલા મેળામાં જાઓ તો 12 જ્યોતિર્લિંગના દર્શન અચૂક કરજો. જોઈશું મહિલા હસ્તકલાકારોની શિવભક્તિ. હવે ભુજ હાટમાં હસ્તકલા મેળામાં ખરીદી કરતી વેળાએ આપ ભારતભરના સુપ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકશો. કચ્છી મહિલાઓના સૈયર કલાકાર ગ્રુપ દ્વારા બનાવાયેલ 12 જ્યોતિર્લિંગોને ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ પૂજાવિધિ દ્વારા લોકોના દર્શનાર્થે ખુલ્લા મૂક્યા હતા. 12 જ્યોતિર્લિંગ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને 12 જ્યોતિર્લિંગની રચના કલાકારોએ કેવી રીતે કરી
તેના વિશે માહિતી આપતા મીનાક્ષીબેન જોશી. કચ્છી કલા સહયર ગ્રુપ અમારું આખું એક હેન્ડીક્રાફ્ટ આર્ટનું આખું એક મહિલા મંડળ છે. અમે બધા બહેનો ભેગા મળીને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અને અહીંયા જે કુટીર મેળાનું આયોજન છે બંનેને સાથે સંયોજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન ખુલ્લા મૂક્યા છે. તો શ્રાવણ માસ નિમિત્તે બધાને આ 12 જ્યોતિર્લિંગનો દર્શનનો લાભ મળે, એ ઉપરાંત અમારી પણ આર્ટનો પણ એમને ખ્યાલ આવે કે જે વંશ પરંપરાગત જે આર્ટ છે, જે કચ્છી કલાઓ છે, જે નાબૂદ થતી લુપ્ત થતી જણાય છે, તેને ઉજાગર કરવા માટેનો પણ એક પ્રયાસ છે. સાથે સાથે શ્રાવણ માસનો આ 12 જ્યોતિર્લિંગના દર્શનનો પણ લાભ છે. ભુજ હાટમાં કચ્છી હસ્તકલાનું પ્રદર્શન રંગ જમાવી રહ્યું છે, તેમાં હવે આ 12 જ્યોતિર્લિંગની રચના સાથે શ્રદ્ધાનો રંગ ઉમેરાયો છે. શોપિંગ કરવા ભુજ હાટમાં આવો કે ન આવો, પણ 12 જ્યોતિર્લિંગના દર્શન માટે તો એકવાર અચૂક જવા જેવું છે. ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ પણ સૌ કોઈ આ જ્યોતિર્લિંગના દર્શન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ભુજ હાટની અંદર જે કચ્છના બહેનોએ જે 12 જ્યોતિર્લિંગનો એક સહિયારો પ્રયાસ કરી અને એક સુંદર કલાકૃતિ કહો કે એનો એક જીવંત દાખલો કયો એવું એક આખું સ્થાપત્ય જે એ રજૂ કર્યું છે અને એ સ્થાપત્ય જે કલાની દ્રષ્ટિએ અને એના પ્રવેશની સાથે જ એની શુભ શરૂઆત એનું જે લોકેશન બનાવવામાં આવ્યું છે અને એની એન્ટ્રીની સાથે જ બધા માથું નમાવી અને જોઈ અને પોતાનો વ્યવસાય હાટની અંદર એ આગળ વધારશે. અહીંયાની અનુભૂતિ પહેલી દ્રષ્ટિએ તો એવું લાગે કે એક કુદરતી જ વાતાવરણની અંદર એક આશ્રમની અંદર હોઈએ એવી અનુભૂતિ યા બેસતા અને જોતા એવો અનુભવ છે. શું કચ્છના પાણી પુરવઠા બોર્ડે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મૂરખ બનાવ્યા છે? હા, આ ધડાકો કર્યો છે કચ્છના પ્રથમ અંગ્રેજી સાપ્તાહિક કચ્છ કોલિંગે. કચ્છના મીડિયા જગત સાથે સંકળાયેલ પત્રકારો હોય કે કચ્છના જાહેર જીવનના રાજનેતાઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સૌ કોઈ ધરમશીભાઈ મહેશ્વરીના નામથી વાકેફ હશે જ. કચ્છના પીઢ પત્રકાર ધરમશીભાઈ મહેશ્વરીએ કચ્છના મીડિયા જગતમાં સૌ પ્રથમ અંગ્રેજી સાપ્તાહિક અખબાર કચ્છ કોલિંગ શરૂ કર્યું છે. કચ્છ કોલિંગના પ્રારંભે પોતાના સાહસ વિશે વાત કરતા તંત્રી ધરમશીભાઈ મહેશ્વરી, કચ્છ કોલિંગ નામનું અંગ્રેજી સાપ્તાહિક છે, કચ્છનું આ પહેલું અખબાર છે, ટેબ્લેટ ફોર્મમાં છે, બ્રોડશીટમાંથી એટલે નાના 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 કદનું છે અને મુંબઈમાં આપણે જોયા તો આ આઝાદના અખબારો છે ઘણા જોવા મળશે. કાંઈ હેતુ પેપર ચાલુ કરવાનો એ છે કે કચ્છમાં ભૂકંપ પછી વિકાસના કારણે ઘણી બધી નવી કંપનીઓ આવી છે, કચ્છનું ગુજરાત સૌથી મૂડીરોકાણ અહીંયા થયું છે, તો એ કારણે બધા લોકો અહીંયા આવ્યા છે અને જે પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશ અંગેની જાણકારી એ લોકોને સ્થાનિક પેપરમાંથી મળે ને, કારણ કે કોઈ સાઉથમાંથી આવતું, કોઈક નોર્થમાંથી આવતું હોય એ ભાષા એક એના માટે મોટું વિઘ્ન છે. તો આ હેતુ એ છે કે આ અખબારમાં ગુજરાતી જે અખબારો લોકલ છે એમાં મારી ઘણી બધી માહિતી જે છે સારી ઉપયોગી એ એમાંથી આમાં લેવામાં આવશે, જેથી એ લોકોને ખબર પડે કે કચ્છમાં વિકાસ શું થાય. પછી બીજો હેતુ છે કે જે સ્કેન્ડલ થતા હોય એમને ખુલ્લા પાડવા અને લોકોને લોકો ઉપયોગી માહિતી વધુ મળી રહે એ આખો પ્રયાસ કરવામાં આવશે. કચ્છ કોલિંગ એ ટેબ્લોઇડ સાઇઝનું અંગ્રેજી સાપ્તાહિક છે જે દર સોમવારે પ્રસિદ્ધ થશે. આ પ્રસંગે નિખિલ મહેશ્વરી, વિનોદ ગાલા, દિલીપસિંહ રાઠોડ, શાંતિલાલ સોની, મયુર બોરીચા, જય દવે સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રથમ અંકમાં કચ્છ કોલિંગે કચ્છના પાણી પુરવઠા ખાતાએ 300 કરોડનું કૌભાંડ કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મૂર્ખ બનાવ્યા છે એવો ધડાકો કર્યો છે. આ સંદર્ભે વાત કરતા ધરમશીભાઈ મહેશ્વરી, આપે જોયું હશે કે ફ્રન્ટ પેજ પર મોટા અક્ષરે એક સ્ટોરી છે જે પાણી પુરવઠાને લગતી છે. એમાં મુખ્યમંત્રી જુલાઈ મહિનામાં એની જાહેરાત કરી હતી પશુઓ અને માણસો માટેની કઈ નવી પાઇપલાઇનની 300 થી ઉપર 1 કરોડની યોજનાની વાત છે. અને હકીકતમાં તો 2011માં 250 કરોડના ખર્ચે
આ યોજના બનેલી છે, નવા પાઇપલાઈન નાખ્યા છે. ક્યાં ક્યાં વિસ્તારની આ વાત છે ધર્મસિંહભાઈ? આ છે અબડાસા લખપત પાણી પુરવઠા યોજનાની વાત છે. 2.5 ખર્ચા છે, નવી બની ગઈ છે. એમાં 2042 સુધી 30 વર્ષનું આખું આયોજન છે. એમાં 30 વર્ષમાં કેટલા પ્રાણી વધશે, કેટલા માણસો વધશે, બધું લેવામાં આવ્યું. છતાં પણ આ લોકોએ આ નવી યોજના બનાવી રહ્યા છે, જે એક મોટું કૌભાંડ છે. કૌભાંડ એટલા માટે છે કે મોટા પાઇપો ખરીદવા છે, જેમાં કંપની સાથે કંઈક સાંઠગાંઠ છે. પાઇપો બનાવતી કચ્છની કંપનીઓ સાથે સાંઠગાંઠ છે. અને એમાં એ લોકો એમ કરવા માટે શું કર્યું છે કે માણસોની અને પ્રાણીઓની વસ્તી તો વધારી શકે નહીં 30 વર્ષમાં. તો એ લોકોએ મોટા પાઇપ ખરીદવા માટે એમણે જે છે માથાદીઠ જે વપરાશ છે માનવીનું અને લોકોનું અને માનવીનું અને પશુઓનું, એમાં ધરખમ વધારો કર્યો છે. જે 40 વપરાશ માણસોનું છે, 30 પ્રાણીઓનું છે, એને બદલાવી અને 100 માણસોનું 68 પ્રાણીઓનું, એટલે 168 જે છે લીટર પર ડે દૈનિક વપરાશ કરી નાખ્યો છે. હકીકતમાં આ રાજ્યોને જે રાજ્યોની પાણી પુરવઠાની યોજનાઓ છે એનું ફંડિંગ છે ને કેન્દ્રમાંથી આવતું હોય, એટલે આખું એના જે નોર્મ્સ છે અને નિયમો છે એ કેન્દ્ર સરકાર ઘડતી હોય. આખા ભારતમાં 70 છે, એટલે 40-30 છે. જ્યારે અહીંયા આ લોકોએ આ કર્યું છે, માત્ર ખાલી કચ્છમાં માત્ર ને માત્ર અહીંયા લખપતમાં જ કરવામાં આવ્યું છે. એટલે એના માટે ટોટલ કેટલા રૂપિયા વધારાના ખર્ચા છે? આખું કૌભાંડ છે, રૂપિયામાં આપણે જોઈએ તો ટોટલ ફરીથી કેટલા રૂપિયા ખર્ચાવાના છે? એ તો એક્ઝેક્ટલી તો મને એ તો ખબર નથી કઈ, પણ આખી યોજના જે છે 340 આખી 300 કરોડની યોજના છે. યોજના જ એના માટે છે ને, એ વ્યસ્ત જવાનો ના હોય બીજી વાર બનાવે અને એ તો પણ ઓલરેડી એક યોજના છે એની જગ્યાએ બીજી યોજના એ લોકોએ 2 વર્ષની અંદર નાખી અને એક મોટું કૌભાંડ કરી રહ્યા છે. એવી વાત પુરાવા સાથે મને જાણવા મળી છે. એને આપણે છે પ્રધાનતાથી મોટે પાયે આપણે છાપી છે કંઈ અને લખ્યું છે કે કઈ રીતે જે છે પાણી પુરવઠા બોર્ડ એ બેનને મુખ્યમંત્રીને ઉલ્લુ બનાવે છે. યુવા વર્ગોનું માનવતું જેન્સન્સ ફરી લાવી રહ્યું છે અદ્ભુત ઓફરની વણઝાર. જુઓ જુઓ, આ રહ્યો ગ્રાહકો માટેનો ખજાનો. ટીશર્ટ 150માં 1, 200માં 2, ટીશર્ટ 399 વાળા 150માં, ફેન્સી કોટન શર્ટ 399 વાળા 150 થી 799 વાળા 350માં, ફોર્મલ શર્ટ 399 વાળા 150 થી 699 વાળા 350માં, પાર્ટીવેર શર્ટ 699 વાળા 350 થી 1199 વાળા 550માં, જીન્સ પેન્ટ 1499 વાળી 350માં, કોટન પેન્ટ 899 વાળી 350માં, ફોર્મલ પેન્ટ 749 વાળી 350માં, ફોર્મલ સ્ટ્રેચ પેન્ટ 749 વાળી 550માં, કોટન સ્ટ્રેચ એન્ડ નોન સ્ટ્રેચ પેન્ટ 999 વાળી 550માં, નાઇટ પેન્ટ 599 વાળી 300માં, નાઇટ સૂટ 799 વાળા 400માં, કેપરી સૂટ 699 વાળા 350માં, કોટન કેપરી 685 વાળી 350માં, કોટન હાફ પેન્ટ 550 વાળી 300માં, તથા ટેલરિંગનો અદ્યતન શોરૂમ. સૂટ ઇન્ડો વેસ્ટર્ન સૂટ, શેરવાની ઇન્ડો વેસ્ટર્ન શેરવાની, બ્લેઝર વગેરે રેડી, તથા ઓર્ડર મુજબ 1982 થી આજ સુધી અવિરત સફળતાના સોપાન સર કરતું કચ્છનું એકમાત્ર સ્થળ જેસન્સ મેન્સવેર, અનંબ રિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ, કચ્છ. મુકેશભાઈ મોબાઈલ નંબર 9492409 39, વિરેનકુમાર 9871881, વેબસાઇટ એડ્રેસ www.jasonsmenswear.com. ભુજના પોલીસ પથ્થરમારાના કેસના આરોપીએ એસિડ પી લીધા બાદ તેનું મોત નિપજ્યું હતું. આ બનાવને વખોડી કાઢતા મુસ્લિમ અગ્રણીઓએ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. ભુજમાં પોલીસ ઉપરના પથ્થરમારાના કેસમાં આરોપી હુસેન કુંભાર નામના યુવાને ગત અઠવાડિયે એસિડ પી લીધું હતું. પોલીસની પૂછપરછથી કંટાળીને એસિડ પી લેનાર હુસેન કુંભારનું અઠવાડિયાની સારવાર બાદ મોત નિપજતા શોકભર્યો માહોલ છવાયો હતો. ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા હુસેન કુંભારના ઘેર રોકકળ અને આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. યુવાન વયના હુસેન કુંભારના મોતથી
અને તેના શોકથી વ્યાકુળ તેમના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુજે બાજ ચમ તોડી વેધો બો ઓપરેશન થાય ઈ ભયંકર મંગી પેલી ને ઓપરેશન કે આસી મોય ભાજા ઈ બચ્ચા રૂએ તા એની પોલીસ કે કોર ગણિયા એની કાનન કે કોર ગણાઈ અસા ને માપી મરી વાઈ હે આસી પાલો પાલ મંગી પેલી ને મોય ભાલા આસી ઉભો કે આસી કે કે પોલીસ વાર કે રેમ ગણી ખપે બાડી જા ધણી નહી હે એની જે વાતે જા પે નહી હે ઈ કે નહી હે અલાલા ગયલ જા મોય ભાન મોય ભેણ યુ બો છોટડા ખપે એવર જોત મોય ભાજો મો ને રી ઇને કે ચોય ઘરે કોટલા આવો ને આ ઘરે કોટલા આવે ચલાય યા સાજી માંગાય અચ્છા ને માર દેનો પૂરો પે છૂટા ખેડી છડ ન બોય દી વ્યાજ એની મારન કે પણ કે માર માર છડી વ્યા ઘરે પણ કે ગોનેગા વગે ગોનેગા રો તો છડી ગોલા હુસેન કુંભરના આપઘાતના પ્રયાસ બાદ નિપચેલા મોતને પગલે તેમના પરિવારજનોને સાંત્વના આપવા મુસ્લિમ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પહોંચ્યા હતા. આપઘાતના આ બનાવને વખોડતા પોલીસ તેમજ વહીવટી તંત્ર સામે સવાલો કરતા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમ ચાકી તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડના સભ્ય મૌલાના અલી નક્શબંધી. હું કહું છું કે સરકાર આમાં એફઆઈઆર દાખલ કરે, પરિવાર નહીં કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, એમાં કોઈ પણ જવાબદાર હોય, થોડીક પણ નૈતિકતા હોય અધિકારીઓમાં, તો આમાં ગુના દાખલ કરે ને જે પણ જવાબદાર આમાં અધિકારીઓ હોય એને પગલાં ભરે એવું માગણી કરીશ. આ વાત અતિ દુઃખ છે. આજે આખા હિન્દુસ્તાનમાં આખા ગુજરાતમાં બનાવ બનતા રહ્યા છે, પથ્થરમારા થયાતા રહ્યા છે, પણ આવો ગંભીર બનાવ ગણીને એ આખા ભુજમાં ને આખા કચ્છમાં દહેશત ફરાવે છે. એ વાતનું પરિણામ જે હશે એને ભોગવવું પડશે. કુદરત માફ નહીં કરે આ લોકોને. કોઈ પણ માણસ મરવા માટે આસાનીથી તૈયાર થતો નથી. જિંદગી દરેકને જોઈએ છે. આજે એક જવાન છોકરો પોતાની જવાનીમાં આ નિર્ણય લઈ અને આખા કુટુંબ માટે, કુંભાર સમાજ જ નહીં મુસ્લિમ સમાજ માટે એક જબરદસ્ત દુઃખની દાસ્તાન છોડી ગયેલ છે. જે એમને ત્રાસ વહીવટતંત્ર કે પોલીસ દ્વારા જે રીતે આપવામાં આવ્યો ને એમાં એણે જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં અમારા આખા મુસ્લિમ સમાજ વતી ફક્ત અને ફક્ત એક જ માંગણી છે કે જે લોકોએ ત્રાસ આપ્યો છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ ખુદ સરકાર કરાવે અને ગુનેગારો પ્રત્યે ચોક્કસપણે જે પગલાં લઈ શકાય છે એ લેવામાં આવે એવી અમારી આખા સમાજ વતી ફક્ત અને ફક્ત એક જ માંગણી છે. પોલીસ ઉપર થયેલ પથ્થરમારાના બનાવમાં કુલ 161 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જો કે પોલીસે આ કેસમાં હજી અડધા જ આરોપીઓને ઝડપ્યા છે. તેમાં હુસેન કુંભારના આત્મહત્યાથી નિપજેલા મોત પછી મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પોલીસ કાર્યવાહી સામે સવાલો થઈ રહ્યા છે. હુસેન કુંભારના મોતના બનાવને વખોડતા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રફીક મારા, ભુજ નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકો હમીદ ભટ્ટી, ફકીર મહમદ કુંભાર. મરનાર વ્યક્તિ હુસેન ઉમર કુંભાર એ જવાન માણસ છે. તેના 3 છોકરા નાના છે. ખરેખર આ પોલીસ અત્યાચારનો ભોગ બનેલું છે, ખાસ કરીને એક અધિકારીના હિસાબે. તો મારી તો માંગ એ જ છે કે એવો અધિકારો સામે પગલાં લેવામાં આવે, બરાબર. બીજું કે કચ્છની કોમી એકતા છે, બરાબર છે. આ કંઈ કૌમવાદી દંગલ નહોતું. આ પોલીસ અને અસામાજિક તત્વો, 8-10 માણસો અસામાજિક તત્વો વચ્ચેનો બનાવ છે, એને કોમી રૂપ આપવું એ બહુ ખોટું છે, બરાબર છે ને. પોલીસ જે એકને 50-50 જણા એકના ઘરે જતા હોય, કંઈ કોઈ બુટલેગો નથી, નથી કોઈ મોટા દાણચોરો કે નથી કોઈ મોટા ગુંડાઓ ત્રાસવાદીઓ, એ 50-50 જણા એક બે જણાના ઘરે જાય, આ એક દબાવ નાખવાની જે થિયરી છે એ ગલત છે. ભાજપના એક બે આગેવાનો જે કચ્છની કોમી એકતા ખંડિત કરવાની માંગે છે, હું એમને બધાને અપીલ કરું છું કે કચ્છની કોમી એકતા સારા રહી છે. ગોધરા કાંડમાં પણ કચ્છમાં એકતા શાંતિ રહી હતી. તો મારી વિનંતી છે લોકોને ને પબ્લિકને હું વિનંતી કરું છું કે આવા વ્યક્તિ આવા માણસોને એ લોકો બધા સામે ડિક્લેર કરે કે આવું વસ્તુ યોગ્ય નથી. જે બનાવ રમજાન મહિનામાં ઈદના આગલા દિવસે બન્યો હતો, તો એનામાં જે ગુનેગાર હતા તો પોલીસે એ લોકોની સામે કડક પગલાં લીધા, એ લોકોની ધરપકડો કરી. તો આ બનાવની અંદર પણ જે પીઆઈ અને જે પોલીસવાળા આની અંદર ઇન્વોલ્વ છે, તો પોલીસે એવી જ રીતે તત્પરતા બતાવવી જોઈએ અને એ પોલીસ અધિકારીઓની પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પણ સામે 302 દાખલ કરી અને એમની પણ ધરપકડ કરવી જોઈએ. કાયદો ભારતના બધા નાગરિકો માટે સન્માન છે. અમે પણ ભારતના કાયદાનું માન રાખીએ છીએ, સન્માન કરીએ છીએ. જો કાયદા પ્રમાણે આ છોકરાઓને પાલારા જેલમાં મૂકી દેવામાં આવ્યા હોય કે એમણે ભારતના કાયદાનું પાલન નથી કર્યું, તો આ છોકરાને આપઘાત કરવા માટે પ્રેરિત કરવાવાળા, એને યાતના આપવાવાળાઓને પણ સામે કાયદાએ પૂરેપૂરા પગલાં લેવા જોઈએ
અને એ લોકોની પણ ધરપકડ થવી જોઈએ, એવા લોકોને નોકરી ઉપર એક દિવસ પણ રહેવાનો અધિકાર નથી, એવી અમારી સમાજ વતી માંગણી છે. ખાસ કરીને જે આજે આ બનાવ બન્યો છે, અમારા કુંભાર સમાજમાં જે છોકરો 9 તારીખના જે એસિડ પી ગયો હતો અને જે પોલીસના ત્રાસથી, ખરેખર જે આદમભાઈ અને જે મૌલાના સાહેબે જે કહ્યું છે, એમ અમે પણ એમ કહીએ છીએ, અમે સમાજ વતી પણ એમને જે ને અમે લડત કરશું, અને આ જે કોઈ અધિકારી જે છે એની તાન સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરની ફરિયાદ થવી જોઈએ. જે રીતે બીજા જેલની હવા ખાય છે તેમ એ અધિકારીઓ પણ જેલમાં જાય, એટલી અમારી માંગણી છે સમાજ વતી. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનું અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.